નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે બધા કેમ છો મજામાં ધોરણ નવ વિષય હિન્દી તો આજે આપણે હિન્દીમાં એક ગ્રામરનો ટૉપિક સ્વર સંધિ વિશે અભ્યાસ કરીશું તો ગયા વિડીયોમાં આપણે સમાસ વિશે શીખ્યા હતા તો આજે આપણે સંધિ વિશે શીખીશું તો સમાસમાં બે કે બે કરતાં વધારે શબ્દોનું મિલન હોય છે એક થવું હોય છે જ્યારે સંધિમાં બે વર્ણોનું એક થવું એવું હોય છે તો આપણે વિસ્તારપૂર્વક સંધિને સમજીએ સંધિ કોને કહેવાય તો કે દો વર્ણો કે મેલ સે ઉત્પન્ન કો સંધિ કહેતે હે એટલે કે બે વર્ણોના મળવાથી જે પરિવર્તન આવે છે એને સંધિ કહેવાય છે વિકાર એટલે કે પરિવર્તન સંધિ કા શાબ્દિક અર્થ હે મેલિયા સમજોતા સંધિનો શાબ્દિક અર્થ એવો થાય છે કે એક થઈ જવું શબ્દ વર્ણોનું એક થવું તે જબ દો વર્ણો કા મિલન અત્યંત નિકટતા કે કારણ હોતા તબ ઉનમે કોઈ પરિવર્તન હોતા હૈર વહી પરિવર્તન સંધિ કે નામસે જ્યારે બે વર્ણોનું એકદમ નજીક હોવાને કારણે મિલન થાય છે એક થાય છે તો એમાં કોઈક કોઈક પરિવર્તન ફેરફાર થાય છે અને એ પરિવર્તનને સંધિ કહેવાય છે તો એક ઉદાહરણ જોઈએ હિમવત્તા આલય હિમમાં મમાં અ રહેલો છે અને આલયમાં આ તો અ અને આ એ બે એકદમ નજીકના વર્ણો છે એ બે અ અને આ એનું મિલન થઈને આ બને છે પરિવર્તન આવે છે વિકાર થાય છે હવે હિમમાંથી અ નીકળે એટલે હિમ અધૂરો રહે હલંત્ય અને આલયમાંથી આ લઈ લેવામાં આવે એટલે લય રહે છે તો હિમ વત્તા હિમમાંથી નીકળેલો અ અને આ લયમાંનો આ એ બે થઈને આ થાય છે વત્તા બાકી રહે છે લય હવે હિમની અંદર આ અને હિમ આ અને લય ત્રણ છૂટા શબ્દો થાય છે તો મની સાથે આ ઉમેરવાથી મા થાય છે હવે એટલે બને છે હિમા અને બાકીનું છે લય તો હિમા અને લય બંનેને એક કરવાથી હિમાલય બને છે આમ હિમવત્તા આ લય બરાબર હિમાલય સંધિ કે ભેદ ભેદ એટલે કે પ્રકાર હવે આપણે સંધિના પ્રકારો જોઈશું તો હિન્દીમાં સંધિના ત્રણ પ્રકારો છે એમાંથી પહેલો પ્રકાર સ્વર સંધિ બીજો વ્યંજન સંધિ અને ત્રીજો વિસર્ગ સંધિ અહીં નવમા ધોરણમાં આપણે સ્વર સંધિ વિશે અભ્યાસ કરીશું સ્વર સંધિ તો સ્વર સંધિ કોને કહેવાય તો સ્વર વર્ણ કે સાથ સ્વર વર્ણ કે સે જો વિકાર ઉત્પન્ન હોતા હે ઉસે સ્વર સંધિ કહેતે એટલે કે સ્વર વર્ણ અ આ આ ઈ એ બધા જે સ્વરો છે તો એ સ્વરનું બીજા સ્વર સાથે બીજા સ્વર વર્ણ સાથે મળવાથી જે પરિવર્તન થાય છે એને સ્વર સંધિ કહેવાય છે ઉદાહરણ તરીકે અહીં એક ઉદાહરણ આપ્યું છે અભિવત્તા ઈષ્ટ તો અભિમાં હસ્વ ઈ વત્તા ઈ તો એ હસ્વ ઈનો ઈ સ્વર વર્ણ અને ઈષ્ટમાં પણ હસ્વ ઈ સ્વર વર્ણ છે તો ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ થાય એટલે જ્યારે અભિવત્તા ઇષ્ટ કરીએ ત્યારે સંધિ એની બને છે અભિષ્ટ સ્વર સંધિના પાંચ પ્રકારો છે તો સ્વર સંધિના પાંચ પ્રકારોમાં પહેલો પ્રકાર છે દીર્ઘ સ્વર સંધિ ગુણ સ્વર સંધિ ત્રીજો વૃદ્ધિ સ્વર સંધિ ચોથો યણ સ્વર સંધિ અને પાંચમો યયાદી સ્વર સંધિ પહેલો પ્રકાર દીર્ઘ સ્વર સંધિ હવે કેટલાક ઉદાહરણો થકી આપણે સંધિને સમજવાનો પ્રયત્ન કરીશું તો અવત્તા અ બરાબર આ થાય છે તો ઉદાહરણ જોઈએ અન્ન એની અંદર નમાં અ રહેલો છે વત્તા અભાવમાં અ રહેલો છે તો અવત્તા અ થઈને આ થાય છે તો અન્નમાંથી અ નીકળી જાય અને અભાવ તો અ વત્તા અ થઈને આ બને છે અને ન માં પછી આ ઉમેરાય એટલે ના બને છે તો એની સંધિ થાય છે અન્નાભાવ એવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ વત્તા આ બરાબર આ એટલે એક હસ્વ સ્વર અને એક દીર્ઘ સ્વર મળે ત્યારે દીર્ઘ સ્વર થાય છે જ્યારે હસ્વ હસ્વ બંને સ્વર હોય ત્યારે પણ તેનો દીર્ઘ સ્વર જ થાય છે તો પરમવત્તા આત્મા પરમમાં મ માં અ રહેલો છે અને આત્મામાં આ તો વત્તા આ થઈને થાય છે આ અને મમાં માં આ ઉમેરાય એટલે માં બને છે તો એની સંધિ થાય છે પરમાત્મા બીજા નિયમો જોઈએ આપણે આ વત્તા અ બરાબર આ એટલે કે પહેલા કહનાવાળો દીર્ઘ સ્વર પછી સ્વર હસ્વ હોય ટોપ પણ દીર્ઘ સ્વર આ જ બને છે આશા વત્તા અતીત તો આશામાં આ છુપાયેલો છે રહેલો છે અને અતીતનો અ આ વત્તા અ થઈને થાય છે આ આશામાંથી સ અને આ બે છૂટા પડે હવે શમાં આ ઉમેરાય એટલે સા બને તો આશા તીત એવી સંધિ થાય છે ની તેવી જ રીતે આગળ બીજું નિયમ આ વત્તા આ બરાબર આ જ્યારે બંને દિર્ઘેશ્વર આ અને આ એ બે મળે ત્યારે પણ દીર્ઘ સ્વર આ જ થાય છે તો કૃપા વત્તા આચાર્ય કૃપામાં આ અને આચાર્યનો આ હવે બંને આ મળીને આ થાય છે તો એની સંધિ થાય છે કૃપાચાર્ય હવે હસ્વ ઈ વત્તા બીજો હસ્વ ઈ તો હસ્વ ઈ બે મળીને ઈ થાય છે ઉદાહરણ તરીકે કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર તો હસ્વ ઈ કવિમાંનો અને ઇન્દ્રમાનો હસ્વ ઈ એ બે ઈ મળીને દીર્ઘ ઈ તો કવિન્દ્ર સંધિ થાય છે હવે પહેલાં હશ્વ ઈ હોય અને પછી દીર્ઘ ઈ હોય તો પણ એનો દીર્ઘ ઈજ બને છે એટલા માટે અહીં દીર્ઘ સ્વર સંધિ એવું કહ્યું છે તો ઉદાહરણ કપીવત્તા ઈશ કપીમાં હસ્વ ઈ અને ઈશમાં ઈ દીર્ઘઈ છે તો હશ્વયી અને દીર્ઘઈ મળીને દીર્ઘઈ બને છે કપીસ એવી જ રીતે આગળ દીર્ઘઈ વત્તા હશ્વયી બરાબર દીર્ઘય ઉદાહરણ તરીકે ફણી વત્તા ઇન્દ્ર તો ફણીમાં અણીમાં દીર્ઘઈ છે અને ઇન્દ્રમાં હશ્વય તો દીર્ઘઈ અને હશ્વયી મળીને દીર્ઘઈ થાય છે તો ફણી વત્તા ઇન્દ્રની સંધિ થાય છે ફણીન્દ્ર હવે બંને દીર્ઘ ઈ મળીને પણ દીર્ઘ જ બને છે ઈ વત્તા ઈ બરાબર ઈ તો પૃથ્વી વત્તા ઈસ બરાબર પૃથ્વીશ પૃથ્વીમાં ઈ દીર્ઘ ઈ છે અને ઈશમાં પણ દીર્ઘ ઈ છે અને જ્યારે સંધિ થાય છે ત્યારે પણ દીર્ઘ જ રહે છે પૃથ્વીશ વત્તા ઊ બરાબર દીર્ઘ ઊ હસ્વ બે ઊ મળે તો દીર્ઘ થાય તો ગુરુવત્તા ઉપદેશ ગુરુમાં રૂમાં ઉ છે અને ઉપદેશમાં ઉ તો આ બે ઉ મળીને ઉ દીર્ઘ થાય છે તો એની સંધિ થાય છે ગુરુપદેશ તેવી જ રીતે ઉ એક અને એક ઉ તો પણ ઉ જ બને છે લઘુવત્તા ઉર્મી લઘુમાં ઉ અને ઉર્મીમાં દીર્ઘ તો લઘુર્મી એની એવી સંધિ થાય છે ત્યાર પછી દીર્ઘઉ વત્તા હસવું બરાબર દીર્ઘઉ વધુ વત્તા ઉત્સવ વધુમાં દીર્ઘઉ છે અને ઉત્સવમાં હસવવું એની સંધિ થાય છે વધુ ઉત્સવ ઉ વત્તા ઉ બંને દીર્ઘઉ હોય તો પણ દીર્ઘ ઉજ થાય છે તો વત્તા ઉર્ધ્વ તો ભૂમાં ઉ દીર્ઘઉ છે અને ઉર્ધ્વમાં પણ દીર્ઘઉ છે તો એની સંધિ જ્યારે થાય છે ત્યારે પણ દીર્ઘઉ જ રહે છે ભૂર્ધ્વ હવે અહીં આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે જેમાં સંધિ કરવાની છે અને સંધિ કીજીએ અને સંધિ વિચ્છેદ સંધિ જોડવાની છે અને સંધિ છોડવાની છે તો આપણે એક એક જોઈશું બાકીનું તમારે પ્રેક્ટિસ રૂપે હોમવર્કમાં કરવું તો એક અહીં આપ્યું છે વત્તા હરી તો કંસમાં અ અને બાજુમાં અ અ અને અ થઈને થાય છે આ તો એની સંધિ થાય છે કંસારી એવી જ રીતે એક વત્તા આનંદ તો એકમાં અ છે અને આનંદમાં આ તો આપણે નિયમ જોયો હતો કે એકમાં વત્તા આ બરાબર પણ આ જ થાય તો એની સંધિ થાય છે એક આનંદ બાકીની સંધિ તમારે હોમવર્ક પ્રેક્ટિસ રૂપે કરવું હવે બીજો પ્રશ્ન છે સંધિ વિચ્છેદ કીજીએ કલ્પાંત બરાબર કલ્પવત્તા અંત એની સંધિ છૂટી થાય છે તો કલ્પાંતમાં કલ્પ માં અ અને અંત તો અ અને અ મળીને આ થાય છે તો આ એ પ સાથે જોડાય એટલે કલ્પાંત બને તો છૂટું પાડીએ ત્યારે કલ્પવત્તા અંત એવી જ રીતે ભાષાંતર તો ભાષાંતરની સંધિ છૂટી થાય છે ભાષા વત્તા અંતર આ વત્તા અ થાય છે બાકીનું તમારે હોમવર્કમાં કરવું હવે બીજો પ્રકાર છે ગુણશ્વર સંધિ તો એમાં આપણે નિયમો જોઈશું અને ઉદાહરણો થકી સમજીશું ગુણસ્વર સંધિમાં અ કે આ વત્તા ઈ કે ઈ પહેલાં આપણે નિયમોમાં જોયું તો અ આ આ અ અ એક જ સરખા સ્વરોનું મિલન થઈને સંધિ થતી હતી હવે આમાં અ અને આની સાથે ઈ અને ઈ હસ્વ અને દીર્ઘ ઈ બંને મળીને સંધિ થાય છે એ તો ઉદાહરણ તરીકે દાખલા તરીકે દેવ વત્તા ઇન્દ્ર તો દેવમાં વમાં અ રહેલો છે અને ઇન્દ્રમાં ઈ તો જ્યારે જુદા જુદા સ્વર હોય ત્યારે અ અ અ કે આ હોય અને ઈ કે ઈ પછી હોય તો એનો એ થાય છે તો દેવેન્દ્ર એવી એની સંધિ થાય છે વની અંદરથી અ નીકળે અને ઈ તો એ બે મળીને એ થાય છે એટલે સંધિ થાય છે દેવેન્દ્ર હવે બીજા ઉદાહરણ જોઈએ સૂર ઇન્દ્ર એ જ પ્રમાણે સુરમાં અ અને ઇન્દ્રમાં ઈ તો એની સંધિ થાય છે સુરેન્દ્ર ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ ઈશ્વર વત્તા ઈચ્છા તો ઈશ્વર માં અ અને ઈચ્છાનો ઇ અને એ બે મળીને થાય છે ઈશ્વરેચ્છા અ અને ઈ મળીને એનો એક માત્ર એ થાય છે હવે બીજું એક ઉદાહરણ જોઈએ લોકવત્તા ઈસ હવે લોકમાં અ અને ઈસમાં ઈ દીર્ઘ ઈ છે તો અ અને દીર્ઘ ઈ મળીને પણ એક માત્ર જ થાય છે તો લોકવત્તા ઈસની સંધિ થાય છે લોકેશ હવે અ અને આની સાથે ઈ અને ઈનું જોયું તો એ થતો હતો હવે અ અને આની સાથે ઉ કે દીર્ઘ ઉ હસવઉ કે દીર્ઘઉ જોડાય તો એનો ઓ થાય છે ઉદાહરણ તરીકે વીર વત્તા ઉછિત વીરમાં ર માં અ રહેલો છે ઉ તો અ અને ઉ મળીને થાય છે ઓ તો અ અને ઉ થાય છે અને ર સાથે એ જોડાય એટલે રો બને છે તો એની સંધિ થાય છે વિરોચિત બીજું ઉદાહરણ જોઈએ આત્મ વત્તા ઉત્સર્ગ તો આત્મામાં અ છે અને ઉત્સર્ગમાં ઉ તો અ અને જોડાઈને થાય છે ઓ અને મ માં ઓ જોડાય એટલે મો બને છે તો આત્મોત્સર્ગ એવું જ બીજું એક ઉદાહરણ અક્ષ વત્તા ઉહિણી તો અક્ષ એમાં અ છે અને ઉહિણીમાં દીર્ઘ ઉ છે તો એટલા માટે એની સંધિ થાય છે અક્ષોહિણી એવી જ રીતે ગંગા વત્તા ઉદક તો ગંગામાં આ અને ઉદકમાં ઉ તો આ અને ઉ થઈને ઓ થાય છે તો ગ માં ઓ ઉમેરાય એટલે ગો થાય છે તો ગંગોદક એની સંધિ થાય છે હવે બીજું એક મહત્વનું અવત્તા આ બરાબર અ કે આ વત્તા રૂ એમાં ઉમેરાય તો એનું અર એવું થાય છે ઉદાહરણ તરીકે મહા મહામાં આ અને ઋષિમાં રૂ તો આ અને ઋ થઈને અર એટલે રેફ બને છે એનો તેની સંધિ થાય છે મહર્ષિ મહ ની અંદર હ અને ઋષિમાંથી ર થાય તો એ બે મળીને અર એવો ઉચ્ચાર થાય અને મહ અને સિંમાં તો ઋષિ રેફ જોડાય એટલે બને છે મહર્ષિ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત કે જ્યારે બે સ્વર વ્યંજનોની વચ્ચે ર રહે તો આગળના વ્યંજનની ઉપર રેફ બની જાય છે આપણે ઉદાહરણમાં જોયું કે મહ ઋષિમાં તો આ અને રૂ એનો રેફ બની જાય છે અ થાય છે તો રેફ તરીકે લખાય છે એ આપણે ઉદાહરણમાં જોયું બીજું એક ઉદાહરણ જોઈએ દેવવત્તા ઋષિ દેવમાં અ અને ઋષિનો રૂ તો એનો થાય છે અર તો દેવર એવી એની સંધિ થાય છે હવે અહીં પ્રશ્ન આપ્યા છે તો સંધિ કીજીએ અને સંધિ વિચ્છેદ કીજીએ તેમાં ભૂજગવત્તા ઇન્દ્ર તો અવત્તા ઈ થઈને એક માત્ર થાય ભુજગેન્દ્ર નરવત્તા ઇન્દ્ર તો નરેન્દ્ર એવી એની સંધિ થાય છે ત્યાર પછી અર્થવત્તા ઉપાર્જન તો અર્થોપાર્જન તો ગ્રામવત્તા ઉદ્ધાર તો ગ્રામોદ્ધાર અ અને ઉ ઉમેરાય તો એનો ઓ થાય છે તો મો માં નો અ અને ઉ એ બે થઈને મ સાથે ઓ જોડાય તો મો એવું થાય છે એટલે એની સંધિ થાય છે ગ્રામ ઉદ્ધાર એવી જ રીતે સંધિ વિચ્છેદ કીજીએ તો એટલે કે સંધિ છૂતી પાડવાની છે તો કર્ણોદ્ધાર બરાબર કર્ણવત્તા ઉદ્ધાર એવી એની સંધિ થાય છે અને જન્મોત્સવમાં સંધિ થાય છે તો જન્મવત્તા ઉત્સવ મમાં અ અને ઉત્સવનો ઉ તો અ અને ઊ થઈને ઓ થાય તો મોમાં ઓ જોડાય એટલે મોં બને તો એને છૂટો પાડે ત્યારે જન્મવત્તા ઉત્સવ બને છે એવી જ રીતે દેવેન્દ્ર તો દેવવટ્ટા ઇન્દ્ર કે અ અને ઈ એનો એક બને તો દેવેન્દ્ર બને એટલે એની સંધી છૂટી થાય ત્યારે દેવવટ્ટા ઇન્દ્ર બને છે વિજય વિજય ઈચ્છા એની સંધી છૂટી થાય છે વિજયવત્તા ઈચ્છા તો ય વિજય માનો અ અને ઈચ્છા માનો ઈ એને બેને એક કરે ત્યારે એક માત્ર થાય છે તો યને એક માત્ર લાગે એટલે વિજય ઈચ્છા એવી એની સંધિ થાય અને છૂટી પાડે ત્યારે વિજય વધતા ઈચ્છા બાકીના જે ખાલી જગ્યા તમારે કરવાની છે એ હોમવર્કમાં પ્રેક્ટિસ રૂપે કરવાની રહેશે તમારી પાઠ્યપુસ્તકમાં જ તમારે લખવાનું રહેશે